બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાનો કોઈરાણી ધણી ના હોય એ પ્રકારે મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લેતી. ધાનેરા તાલુકાની વર્ષો પછીની રજૂઆત પછી રેલવે પુલ મંજૂર થાય છે. જોકે મંજૂર થયા પછી પણ ભારે રજૂઆત પછી રેલવે પુલના કામની શરૂઆત થઈ હતી. જોકે ધીમી ગતિએ ચાલતી રેલવે પુલની કામગીરીને લઈ વાહન ચાલકો છેલ્લા 3 વર્ષથી હેરાન થઈ રહ્યા છે. ધાનેરા શહેરમાં પ્રવેશવા માટે ધાનેરા તાલુકાના સામરવાડા ગામ તરફ સોતવાડા ગામ થઈ ધાનેરા તરફ આવતા રસ્તા પર ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું, જે માર્ગ પરથી રાજસ્થાન તરફ જતા વાહનો પણ ચાલતા હતા. ભારે વાહનો માટે ડાયવર્ઝનવાળો માર્ગ વધુ દિવસ ટકી શક્યો ન હતો અને આખરે ડામરવાળો પાકો રસ્તો માત્ર 6 માસમાં જાણે ગાયબ થઈ ગયો હોય તેમ પાકા માર્ગ પર મસમોટા ખાડા પડી ગયા છે. ધાનેરા રેલવે પુલની કામગીરી ક્યારે પૂરી થાય છે એ તો હજુ ખબર નથી, પણ ધાનેરા તાલુકાના ગામડાના પાકા ડામર રસ્તા રેલવે પુલનો ભોગ બન્યા છે. ડાયવર્ઝનવાળો રસ્તો તૂટી જતાં વાહન ચાલકો અન્ય ગામથી ગામને જોડતા માર્ગ પર વાહન લઈ ચાલતા હોય છે, જેના કારણે કરોડો રૂપિયાના ખર્ચે બનેલા રસ્તાઓ તૂટી ગયા છે. ધાનેરા તાલુકાના સામરવાડા ગામ તરફથી ડાયવર્ઝનવાળો માર્ગ એટલી હદે ખરાબ થઈ ગયો છે કે વાહન ચાલકોના ટાયર ફાટવા વાહનને નુકસાન જેવી સમસ્યાઓ થઈ રહી છે, ત્યારે કલાકો સુધી ટ્રાફિકમાં પણ ફસાઈ રહેવું પડતું હોય છે. જો રસ્તા વિશે સાહેબ સમજો ને, તો અમે 1.5 વર્ષથી અહીંયા આખા ડમર રખડો, તો પહેલાં તો આ ચોમાસું આવે ને એટલે તમારે નાઇટ અહીંયા રોકવાવું જ પડે આખાડામાં. બે ગાડી સમી આવે ને એટલે ચોમાસામાં પાર થતી જ નથી. આ એવો ડ્રાઈવર છે ને આખાડા જુઓ ઊંડાવીને શેઠ હોતવાડું ગામ પાર થાય ને એટલે અમારે કાંક એવું લાગે કે હવે જીવ રોડ ઉપર ચડી ગયા. બાકી આખાડાથી હવે કંટાળી ગયા, બોર ને કેર દુઃખ આવે આખા દાડો. અમારે લોકલ ગાડીવાળાને તો ધંધરામાં 3 ફેરાનો ફોન આવે, ધણી બાપડો 45,000ની એક ટાયરની જોડી લગાવે. આ કાડામાં કેટલા અમે ટાયર ફોડી નાખે, 6 મહિના 7 મહિના ટાયર હેડતો હોય ને એની જગ્યાએ 3 મહિનામાં ટાયરો ફૂટી જાય. કેટલો સમયથી હેડો તમે અહીંયા? અમારે 1 થી 2 ફેરા રોજ, અમે 3 ફેરા મારવાના આવે ને 2 ફેરા તરફડી નેટ. ના ના, કેટલા સમયથી આ રસ્તો ખરાબ હશે? રસ્તો તો સમજો ને 2 વર્ષથી જુઓ આ ડાયવર્ઝન આવેલું ખરાબ છે. 1 મહિનો રેડી રોડ રહ્યો તો પછી આ એવી ગાડી આવે ને એટલે રોડ ફેદાઈ ગયો. અને હજી સુધી આનો તો નિકાલ આવતો જ નહીં. અમાન તો ગામવાળા કહે કે અમારે રસ્તે મતાડ્યો, પણ હવે મેં કીધું અમારી મજબૂરી, બીજો રસ્તો નથી ભાઈ, હેડવા દો. કયો રસ્તો કહેવાય? આ કયા કહેવાય, કોતવાડાથી ફરીને. ધાનેરા તાલુકો રાજસ્થાન રાજ્યની સરહદ પર આવેલો છે, જેથી કરીને માલવાહક વાહનો ધાનેરાથી વધુ પસાર થતા હોય છે. જોકે છેલ્લા 2 વર્ષથી રેલવે પુલનું કામ ચાલતું હોવાને કારણે ડાયવર્ઝનવાળા રસ્તે જીવના જોખમે ચાલવું પડે છે. મોટા ખાડા અને રસ્તા પરના બાવાના કારણે મોટા અકસ્માતો થવાની ભીતિ સેવાઈ રહી છે. ધાનેરા તાલુકો પશુપાલન પર આધારિત છે, જેથી સવાર સાંજ લાખો લીટર દૂધ ટેન્કર દ્વારા પાલમપુર બનાસ ડેરી લઈ જવાનું હોય છે અને ડાયવર્ઝનવાળો રસ્તો ખરાબ હોવાને લીધે દૂધનું ટેન્કર સમય સાચવી શકતું નથી. જો કે ટેન્કર ચાલકો માર્ગ સત્વરે નવો બને તેવી માંગ કરી રહ્યા છે. શું બન્યું? હેલો, હા ભાઈ, હું 1.5 વર્ષથી આ રસ્તા પર ચાલીએ છીએ અમે, અને ગાડીનું પંચર પડ્યું છે અને રસ્તો બહુ ખરાબ છે, ભયંકર. એટલે ટાયર ગાડી 2 મકા પાટા તૂટી જાય છે અને હાઈવે પણ ખરાબ છે. તો બે રસ્તો બહુ ખરાબ છે એટલે ચોથીની ચાલવું અમારે ટેન્કરવાળાની. કયા રૂટમાં ચાલો તમે? શેનું ટેન્કર? એટલે ટેન્કર અમારા 174 દૂધનું અને બનાસ ડેરી. ક્યાંથી ક્યાં દૂધ લઈને ક્યાં આપવાનું હોય તમારે? ક્યાંથી? એટલે ધાનેરાથી લઈને અને બનાસ ડેરીમાં જઈએ છીએ અમે. અચ્છા, હવે આ પંચર પડ્યું કેટલો સમય લાગશે તમને અહીંયા? એટલે અમારે આ રસ્તા ઉપર અમે ધાનેરાથી ઇધર વૈકણ આવીએ છીએ એટલે કલાક લાગી જાય અમારે. કેટલો સમય થયો આ રસ્તો ખરાબ? એટલે 2 કલાકનું. કેટલો સમય થયો રસ્તો ખરાબ? આ તો 1.5 વર્ષથી. બરાબર. એટલે રસ્તો કોઈ વગી કરતું નથી અને અમે બીજે ચાલવાનો રસ્તો પણ નથી એટલે હોય થઈને ચાલીએ છીએ. કયો રસ્તો કહેવાય? આ સામરવાડાથી સોતવાડા. કેટલો રસ્તો ખરાબ હશે? કેટલો અંતર? 3-4 કિલોમીટરનો. કેટલી હદે ખરાબ એમ રસ્તો? એટલે લગભગ ક્યાં ખાડા બહુ વધારે પડ્યા છે એટલે ગાડી 2 મકા પલટી મારે આમ એવું લાગે છે. ધાનેરા તાલુકાનું રાજકારણ કેવું છે તે ખરાબ માર્ગ પરથી ખબર પડી જાય છે. સામરવાડા ગામના લોકોએ રસ્તો બંધ કરી રજૂઆત પણ કરી, છતાં રજૂઆત સરકારી તંત્રના કાને સંભળાતી નથી. રસ્તાની આજુબાજુ આવેલા ખેતર માલિક હેરાન થઈ રહ્યા છે. ખાસ કરીને વાહન ચાલક તેમજ રોજિંદા ચાલતા દૂધના ટેન્કર ચાલકો ભારે હેરાન થઈ રહ્યા છે. માત્ર 4-5 કિલોમીટરના અંતરવાળો રસ્તો બનાવવામાં બનાસકાંઠાનું વહીવટી તંત્ર નિષ્ફળ સાબિત થયું છે.
ટ્રાફિક કર્યું, ગાડીમાં શું બન્યું? મારી ગાડી ખરાબ થઈ ગઈ છે, ટાયર ફાટી ગયું છે, એટલે ટ્રાફિક કરી છે. હવે કોઈ જગ્યા એ નહીં, ગાડી ક્યાં થાય ને રાડવી પીધી. શેનું ગાડી અને શું કામગીરી કરો? તો ગાડી એ ધાનેરા આજુબાજુમાં જે ગામડામાંથી દૂધ ભરીને પાલનપુર પહોંચાડા, એટલે આ ખાડેના લીધે ડેલી હેરાન થવાનું થાય છે. શું મુશ્કેલી પડે? મુશ્કેલી સાહેબ કોઈ કહેવા જેવું જ નથી. ડેલીના ટાયર ફાટે, પાટા તૂટે, ડેલીના ગણો ને 20-25 હજાર રૂપિયાનો ડેલીનો ખર્ચો છે જ. ડ્રાઈવર નાવી જાય, ડ્રાઈવરની જો હેરાન ગતિ પૂરી પૂરી. આજે ડ્રાઈવર નથી, અમે જોતે જાતે જ લઈને જઈએ છીએ. અચ્છા, અહીંયા કલાકો સુધી પડ્યા રહો, દૂધ ખરાબ થતું નથી? દૂધ ખરાબ થાય સાહેબ, શું કરીએ? એવો રસ્તો છે 4-10 કિલોમીટરમાં પૂરી પૂરી હેરાન ગતિ છે. ધાનેરાથી મળીને સામરવાડા છું. કેટલા સમયથી આવું ચાલે? ઘણો તો 2 વર્ષથી આ પરિસ્થિતિ ચાલીએ છીએ. શું માગણી છે તમારી? માગણી આ રસ્તો સાહેબ કોઈ પણ રીતે સરકારશ્રીને વિનંતી છે, કોઈ પણ રીતે આ રસ્તો રિપેરિંગ કરાવે.